सत्तावार टेन्डर जाहिर कर्यु छे। फ्लाईओवर ब्रिज ने जरूरियात मुजब स्ट्रक्चर भाग ने तोड़वा अने बाकी ना हयात ब्रिज ना स्ट्रक्चर ने नवेसर थी रिकन्स्ट्रक्शन करवा टेन्डर बहार पड़ायु छे। आगामी 8 नवम्बर सुधी टेक्निकल बीड मोकली आपवा जाहेरात अपाई छे। ब्रिज तोड़वा पाछळ ₹24 કરોડ થી વધુનો ખર્ચનો અંદાજ મુકાયો છે, પરંતુ બ્રિજ બનાવવાની કોસ્ટ અંદાજિત 40 કરોડ હતી, એટલે અહીં ઘાટ કરતા ઘણામણ મોંઘી થાય એવો ઘાટ કઢાયો છે। જો કે બ્રિજ આખો જમીનદોસ કરાશે કે પછી બ્રિજમાં રિકન્સ્ટ્રક્શન કરી બ્રિજ મજબૂત કરાશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી કરાઈ। સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે તંત્રનું બુલડોઝર। 300થી વધુનો પોલીસ કાફલો રહ્યો તૈનાત। સોમનાથમાં ગેરકાયદે દબાણ વધતા તંત્ર એક્શનમાં આવ્યું। સોમનાથ મંદિરની આસપાસ સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ વધી જતા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। ગીર સોમનાથમાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ 12 જ્યોતિર્લિંગમાંથી એક છે। જો કે આ મંદિરની આસપાસ ઘણા સમયથી સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ વધી રહ્યું છે, જેના કારણે સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। સોમનાથ મંદિર આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવની કામગીરી ચલાવવામાં આવી, તો બીજી તરફ દબાણ હટાવ ઝુંબેશમાં સુરક્ષાના પગલે DYSP, PI, PSI સહિત SRP કંપની અને 300થી વધુ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ દબાણ અંદાજે 9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં છે, જેને હટાવવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી। સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું હતું તંત્રનું બુલડોઝર। આ દરમિયાન જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ગોઠવાયું છે, તેમજ કોઈ તોફાની તત્વો શહેરમાં પ્રવેશ ના કરે તે માટે જિલ્લાની સરહદ શાંતિપરા પાટિયા અને સોમનાથ સર્કલ પર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ શરૂ કરાયું છે। આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ જેવી પરિસ્થિતિ। ઇઝરાયલમાં રહેતી રાજકોટની યુવતીએ વિડીયો શેર કર્યો। આ દ્રશ્યો ઇઝરાયલે હમાસ પર કરેલા ઘાતક પ્રહારના છે। ઇઝરાયલને ચંચેડવું હમાસને ભારે પડતું જણાઈ રહ્યું છે। ઇઝરાયલની એર સ્ટ્રાઇક બાદ ગાઝા પટ્ટીમાં ચારે તરફ ધારાશાહી થયેલી ઇમારતો જોવા મળી રહી છે। આ દરમિયાન મૂળ રાજકોટની અને હાલ ઇઝરાયલમાં રહેતી યુવતીનો વિડીયો વાયરલ થયો છે। મૂળ રાજકોટની સોનલ ગેડિયાએ ઇઝરાયલની પરિસ્થિતિની જાણકારી આપી, કહ્યું દર વર્ષે આવા હુમલા થાય છે, પરંતુ આ વર્ષે થોડું વધારે થઈ રહ્યું છે, જેથી લોકોએ બહાર ન નીકળવું જોઈએ અને હાલમાં ગાઝા તરફથી બ્લાસ્ટના અવાજ આવી રહ્યા છે। આવું થાય છે તો દર વર્ષે, પણ દર વર્ષની સરખામણીમાં આ વખતે થોડુંક ડેન્જરસ છે, કારણ કે એ લોકો અંદર પણ ગળી ગયા છે ઇઝરાયલની અંદર। એટલે તમારે બહાર જવામાં કે પબ્લિક એરિયા પર જવામાં, રોડ રસ્તા પર જવામાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે। અમરેલીની બગસરા પાલિકામાં નાટકીય ઘટનાક્રમ સર્જાયો। વિવાદના વંટોળ બાદ એક ઠરાવ આખરે સ્થગિત કરાયો। 3 ઓક્ટોબરનો ઠરાવ 7 ઓક્ટોબરે સ્થગિત કરાયો। 5 દિવસ બાદ કાચું કપાયું હોવાનું પાલિકાને ભાન થયું। અમરેલીની બગસરા નગરપાલિકાની સાધારણ સભામાં 2 નિર્ણય કરાયા। એક તો મોબાઈલ પર પ્રતિબંધ લગાવાયો અને બીજું મહિલા સભ્યની સાથે લોહીનો સંબંધ ધરાવતી વ્યક્તિને પણ બેસવાની છૂટ આપી દેવાય, એટલે કે નગરપાલિકામાં ચૂંટાયેલી મહિલા સભ્યોની સાથે સાથે સાધારણ સભામાં તેમનો પતિ કે પુત્ર હાજર રહી શકે। આ નિર્ણયથી અનેક સવાલો ઉઠ્યા। નગરપાલિકાના પ્રમુખે આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી, સામાન્ય સભામાં મહિલા સભ્યના લોહીના સંબંધી પ્રતિનિધિ તરીકે હાજરી આપી શકે તેવો ઠરાવ કરાયો, સલામતીનું કારણ આપી અગાઉ ઠરાવ કરાયો હતો, જોકે ભારે ચર્ચા જાગતા ઠરાવને સ્થગિત કરાયો। ઉપરાંત ઠરાવમાં સાધારણ સભામાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ પણ મુકાયો હતો। મહિલાઓની સલામતીનું કારણ આપી ઠરાવ કરતા પાલિકામાં જ મહિલા સભ્યો અસલામત હોવાનો પ્રશ્ન ઉભો થયો હતો। વિવાદ ખૂબ વકર્યો અને ચારે બાજુ નગરપાલિકાના સત્તાધીશોની ફજેતી થઈ, એટલે તાત્કાલિક બીજો એક ઠરાવ કરાયો અને મહિલા સભ્યની સાથે અન્ય કોઈ પ્રતિનિધિને સાધારણ સભામાં બેસવાની છૂટ અપાતો ઠરાવ રદ કરી દેવાયો। વિદેશના વર્ક પરમિટ વિઝા લેવા જતા લોકો સાવધાન રહેજો, સુરતમાં વિઝાના નામે કૌભાંડીઓની ગેંગ સક્રિય થઈ। નોકરી વિઝાની લાલચ આપી 15થી વધુ લોકો સાથે મોટી છેતરપિંડીની ઘટના સુરતમાં બની। વિદેશના વર્ક પરમિટ વિઝા લેવા જતા લોકો ચેતી જજો, ક્યાંક તમારી સાથે પણ આવી ઘટના ન બની જાય। સુરતમાં વિઝાના નામે કૌભાંડીઓની ગેંગ સક્રિય થઈ હોવાની ઘટના સામે આવી। બેજાબાદ એજન્ટે વિઝાના નામે કર્યો લાખોનો તોડ। એક યુવકે વિડીયો વાયરલ કરી પોલીસ કમિશનરને મદદની અપીલ કરી છે।
પીડિતોએ અગાઉ પોલીસનો સંપર્ક કર્યો હતો. આક્ષેપ છે કે ઇચ્છાપુર પોલીસે આરોપીઓના સુરે વાત કરતા પોલીસ કમિશનરને અરજી કરાઈ હતી, જે બાદ મામલાની તપાસ ઇકોસેલને સોંપાઈ હતી. ઇકોસેલે દરોડા પાડીને મોટી માત્રામાં પાસપોર્ટ અને એક વ્યક્તિને દબોચી લીધો હતો અને બાદમાં તેને છોડી દીધાનો પણ આક્ષેપ કરાયો છે. ગુજુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કરે એ માટે રાખી માનતા બહેન નૈનાબાએ કહ્યું ટીમ ઇન્ડિયા જીતશે વર્લ્ડ કપ. જ્યારે પણ વર્લ્ડ કપની વાત થાય ત્યારે રવિન્દ્રનું નામ મોખરે આવે. આ આશા છે રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબાએ. રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં શાનદાર પરફોર્મન્સ આપે તેવી તેમણે માં ભગવતીને પ્રાર્થના કરી છે. 2023ના વર્લ્ડ કપમાં રવિન્દ્ર જાડેજાનું નામ મોખરે આવે તે માટે તેમણે આશા વ્યક્ત કરી છે. જાડેજાના શાનદાર દેખાવ માટે નૈનાબાએ આશાપુરા માતાજીની માનતા પણ રાખી છે. ઉપરાંત ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતીને આવે તે માટે પણ નૈનાબા જાડેજાએ પ્રાર્થના કરી છે. તો હું મા ભગવતીને હંમેશા પ્રાર્થના કરતી હોઉં છું કે એની સહાયતા કરે. ગુરુદેવી છે એટલે અમારી આસ્થા ચોક્કસ એમના ઉપર છે અને આ વખતે માનતા પણ રાખી છે કે 2023નો વર્લ્ડ કપ જીતીને આવે. સાથે જ ભારત પાકિસ્તાન મેચને લઈને પરિવારને ખૂબ જ આશા છે. નૈનાબાએ કહ્યું કે ભારત પાકિસ્તાન મેચ વખતે થોડું ટેન્શન પણ હોય છે, પરંતુ આ વખતે પણ ટીમના દરેક ભાઈઓ ખૂબ જ સારું પરફોર્મન્સ આપે તેવી આશા છે. શું બદલાઈ જશે? રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ BCCI લીલી ઝંડી આપશે તો હવે ખંઢેરી નહીં પણ નિરંજન શાહ સ્ટેડિયમથી ઓળખાશે. અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ બાદ તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું. હવે આવી જ રીતે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવા માટેની રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયા બાદ તેની રજૂઆત BCCI સમક્ષ કરાશે અને તેના આધારે નામ બદલવામાં આવી શકે છે. રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમનું નામ BCCIના પૂર્વ ચેરમેન નિરંજન શાહના નામે રાખવા માટેની રજૂઆત કરવામાં આવી છે. આ બદલાવ પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમથી બદલીને નિરંજન શાહ સ્ટેડિયમથી ઓળખાઈ શકે છે. જોકે નામ બદલવા માટે પ્રારંભિક પગલું ભરવામાં આવ્યું છે. આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયા બાદ તેની રજૂઆત BCCI સમક્ષ કરાશે અને તેના આધારે નામ બદલવામાં આવી શકે છે. મહત્વનું છે કે 79 વર્ષના નિરંજન શાહ BCCIના ચેરમેન રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ વેસ્ટ ઝોનના BCCIના વાઇસ પ્રેસિડેન્ટ તથા IPLના વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે. નાની ઉંમરમાં હાર્ટએટેકથી વધુ એક મોત. સુરેન્દ્રનગરના સાયલાના સુદામડામાં યુવકનું મોત થયું છે. 25 વર્ષીય કલ્પેશ પ્રવીણભાઈ ચાવડા નામના યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતા મોત થયું છે. સુદામડાના રોડ પર દોડની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ પરિવારજનોને જાણ કરતા પરિવારજનો યુવાનને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે હાર્ટએટેકના કારણે મોત થયાનું જણાવ્યું. 25 વર્ષીય યુવાનનું હાર્ટએટેકના કારણે મોત થતા પરિવારજનોમાં આક્રંદ. હવે બિંદાસ થઈને ગરબા રમજો, એમ્બ્યુલન્સને છોડો. રાજકોટમાં નવરાત્રી દરમિયાન હોસ્પિટલમાં ઊભું કરાયો ખાસ વોર્ડ. છેલ્લા કેટલાક દિવસથી યુવાનોમાં હાર્ટએટેક આવવાના કેસ વધી રહ્યા છે. ઉપરથી નવરાત્રી નજીક છે ત્યારે યુવાનો કોઈ ચિંતા વગર નવરાત્રીમાં રાસ રમી શકે તે માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે. સિવિલ હોસ્પિટલ સતર્ક બની છે. નવરાત્રીના 9 દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટએટેક માટે ખાસ વોર્ડ ઊભો કરાયો. સિવિલમાં હાર્ટએટેક માટે 50 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો, જેમાં 20 બેડ મહિલાઓ માટે, 20 બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે, જ્યારે 10 બેડ સ્પેશિયલ કાર્ડિયો માટે તૈયાર કરાયા છે. રાત્રિના પણ ડોક્ટર્સ અને ટીમ વોર્ડમાં હાજર રહેશે. દવા, ઇન્જેક્શન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. એટલે કે નવરાત્રિના 9 દિવસ ખેલૈયાઓને કંઈ પણ થશે તો તાત્કાલિક સારવાર મળશે. સાથે જ અને પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના આયોજકો દ્વારા રજૂઆત કરાય છે કે તેમના નવરાત્રી ઉત્સવના સ્થળે ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ ઉપરાંત એમ્બ્યુલન્સ મૂકવામાં આવે. નવરાત્રીમાં રામરાજ્ય પાઘડી ધૂમ મચાવશે. અમદાવાદમાં એક અનોખી પાઘડી તૈયાર કરાય. નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે. કંઈક નવું કરવા માંગી રહ્યા છે કે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. અનુજ મુદલિયાર દર વર્ષે નવરાત્રીમાં અલગ અલગ પ્રકારની પાઘડી બનાવીને ચર્ચામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ અનુજે નવરાત્રીમાં ખૂબ જ સુંદર પાઘડી બનાવી છે, જેનું નામ રામરાજ્ય પાઘડી રાખી છે. આ પાઘડી નવરાત્રીમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પાઘડીમાં ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી,
चंद्रयान 3 प्रतिकृति, राम मंदिर की प्रतिकृति और वडाप्रधान नरेन्द्र मोदी एटले फिर एक बार मोदी सरकार नो संदेशो आपवा माटे पागड़ी बनावामां आवी छे। अनु जे 15,000 थी वधु खर्च कर्यो छे। पागड़ी नु वजन 3 किलोग्राम छे। आ उपरांत अनुज जे केडियो पहेरवानो छे तेनु वजन 4-5 किलोग्राम छे। आ साथे ज तेना पहेरवेश नु